नमस्कार, श्री केशव केडवनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। आपणे आजे धोरण 10 ना गणित विषयना वर्ष 19-20 ना प्रकरण 6 त्रिकोण नो अभ्यास करीशुं। त्रिकोण ना प्रकरण में आपणे स्वाध्याय 6.3 नो अभ्यास करीशुं। गई काले आपणे जोयुं के स्वाध्याय 6.3 नी अंदर पहलो जे दाखलो हतो एमा बे त्रिकोणनी अलग अलग जोड़ियों आपी थी। ये जोड़ियों ने आपणे संगतता मुजब एने फेरवी अने त्रिकोणनी समरूपतानी शरतोनो उपयोग करी अने समरूप छे के नहीं एना विषयनो अभ्यास आपणे कर्यो। आजे आपणे दाखला नंबर बे नी रकम छे आपेल आकृति में त्रिकोण ओडीसी समरूप त्रिकोण ओबीए खूणों बीओसी बराबर 125 अंश अने खूणों सीडीओ बराबर 70 होय तो तमारे त्रण खूणा शोधवाना छे। खूणो डीओसी शोधवानो छे, खूणो डीसीओ शोधवानो छे अने खूणो ओएबी ए पण शोधवानो छे। स्टेप ઉકેલની અંદર સ્ટેપ નંબર 1 છે આકૃતિ આપેલ છે તો હવે આકૃતિ જુઓ। આકૃતિની અંદર બે સમાંતર રેખાઓ દોરેલી છે અને એ બે સમાંતર રેખાઓની બે છેદિકાઓ દોરેલી છે। સામ સામે એકબીજાને છેદતી અને એકબીજાને ઓ બિંદુએ છેદતી છેદિકાઓ દોરેલી છે, બરાબર? આવું આપણને ખબર છે। એમાં આપણને આપેલું શું છે તો બે ત્રિકોણો જે છે એટલે એક ત્રિકોણ છે ઓડીસી એટલે ઓ કેન્દ્ર ઉપર ડી અને સી એ ઓડીસી એક ત્રિકોણ છે અને એક નંબરનો ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે ઓ બી એ એ બે નંબરનો ત્રિકોણ આ બંને ત્રિકોણ સમરૂપ છે તો આપણે એવું જોઈ શક્યા છે એટલે આગળ જોઈ ગયા છે કે સમાંતર રેખાઓની છેદિકા વડે બનતા ખૂણા બરાબર એ સમાન હોય કારણ કે બે રેખાઓ સમાંતર છે એટલે એની વચ્ચેનું અંતર એ સરખું જ રહેવાનું, બરાબર? તો અહીંયા તમે આ 70 છે તો આ 70 છે, બરાબર? આ બાજુનો 125 છે તો આ બાજુનો 125 કારણ કે અનુકોણ છે ને આ રીતે આપણે જોઈ શકીએ છીએ, બરાબર? તો એ રીતે આપણે વિચાર કરીએ તો આપણને બે ત્રિકોણો સમરૂપ આપેલા છે ખૂણો બીઓસી એટલે આ ખૂણો 125 ડિગ્રીનો આપેલો છે અને ત્રિકોણની અંદરનો ખૂણો સીડીઓ એટલે વચ્ચેનો જે શબ્દ હોય એ આપણો ખૂણો કહેવાય, બરાબર? તો સીડીઓ એમાં વચ્ચે કોણ છે? ડી, તો એ કયો આવશે? ખૂણો ડી એટલે ક્યાં દર્શાવવાનો એ આપણને। હવે આપણે ડીઓસી એટલે ખૂણો ઓ શોધવાનો છે તો જે ખૂણા શોધવાના છે એને હું ભૂરી પેનથી હાઇલાઇટ કરું છું। પછી કહે છે ડીસીઓ શોધવાના છે, ડીસીઓ એટલે સી ખૂણો શોધવાનો છે અને ત્રીજો ખૂણો છે ઓ એ બી એટલે આ એ ખૂણો શોધવાનો છે। હવે એક સામાન્ય
આપણો નિયમ હતો, આપણે આ બે સમાંતર રેખાઓથી ની છેદિકાથી બનતા ખૂણા, તો આ એક ઝેડ બને છે અને આ પણ એક ઝેડ બને છે, બરાબર છે? હવે છેદિકાથી બનતા સામેના અનુકોણ જે છે એ સમસામેના સરખા હોય, બરાબર, તો આ 125 125, તો આ બે કેટલા થશે, 180માંથી 125 બાદ કરનાર, બરાબર, એવી રીતે કંઈક બને. તો આ ખૂણોને આ ખૂણો મળી ગયો, તો ત્રીજો ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરીએ તો ત્રીજો ખૂણો મળી જાય, અને એ પણ યુગ્મ કોણ થઈ જાય, એટલે સામસામે આ ઝેડ બન્યો ને, બરાબર. તો એ રીતે આપણે એક ખૂણાને જોઈ શકીએ. આપણે અહીંયા કેવી રીતે કરીએ છે, આ આપણી સમજ છે, આપણે હજી દાખલો ગણ્યો નથી, કારણ કે દાખલો આપણે આપણી રીતે ગણવાનો નથી, આપેલી માહિતી પ્રમાણે ગણવાનો છે, આપેલી માહિતી પ્રમાણે, બરાબર. તો અહીંયા તમને આપેલી માહિતી છે કે ત્રિકોણ DOC માં ખૂણો COB એટલે આ COB ઊંધો ખૂણો, અને કયો ત્રિકોણ DOC એટલે આ ઉપરનો ત્રિકોણ, એક નંબર, બરાબર. તો એ બહિષ્કોણ છે. હવે ખૂણો બહિષ્કોણ હોય તો ખૂણો COB ક્યાં છે, COB અને વત્તા DOC, જો મેં કીધું એ જ થયું અહીંયા, આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા ભેગા થાય એટલે કયો ખૂણો, હવે આપણે નવમા ધોરણમાં ભણી ગયા છે, આ એક છેદક રેખા છે, એ રેખાની બીજી રેખા દ્વારા બનતા બે ખૂણા, તો એનો સરવાળો, એટલે આ કઈ રેખા આવતી હતી, રૈખિક જોડના ખૂણા, આવું કંઈક આવતું હતું, બરાબર. તો રૈખિક જોડના ખૂણા, બરાબર, તો અહીંયા આગળ હું એવું કહી શકીશ, રૈખિક જોડના ખૂણા, તો અહીંયા શું થશે, આ 125 અને આ બંનેનો સરવાળો ટોટલ 180 થશે, બરાબર. તો અહીંયા આગળ આપણને આ COB ખૂણો COB બરાબર 125 ડિગ્રી આપેલો છે. તો અહીંયા આપણને પહેલો ખૂણો આપણો મળી જાય છે DOC. કેવી રીતે મળશે, આ 125 આ બાજુ જશે, એટલે અહીંયા આગળ એક સ્ટેપ મૂકું છું કે ખૂણો DOC બરાબર 180 માઇનસ 125. તો 180માંથી 125 બાદ થાય એટલે 155, એટલે સોરી એકલા 55, તો ખૂણો DOC બરાબર 55, આ આપણું પહેલું પરિણામ મળી ગયું, જે આપણે પહેલું શોધવાનું હતું એ મળી ગયું, બરાબર. હવે સ્ટેપ નંબર 3, વળી એમ કહે છે કે ખૂણો COB, એટલે આ ખૂણો COB જે છે 125 વાળો, હા, તો એ કોનો કોનો સરવાળો, તો કે ODC અને DCO, ODC અને DCO આ બેનો સરવાળો છે, આ બેનો સરવાળો છે. હવે આ કેવી રીતે બન્યો, આ ODC ને આનો સરવાળો કેવી રીતે બન્યો ખૂણો, બરાબર, આપણો ખૂણો આ છે COB, આ ખૂણો છે, બરાબર. તો આ ખૂણા બરાબર આ બેનો સરવાળો, આ બહિષ્કોણ છે એનો આ બેનો સરવાળો થયો, એટલે કયો, ODC, એટલે ખૂણો D અને ખૂણો C, D અને C નો સરવાળો થયો. આ એ કેવી રીતે કહી શકાય, પાછું જવું પડશે નવમાં, હે? તો અહીંયા આગળ હું અત્યારે ખાલી લખું છું ધોરણ 9, બરાબર, આપણે જોઈ લેવાનું કે આ કેવી રીતે થાય છે. હવે શું કરવાનું, તો કે આપણને આ ખૂણો COB એ આપેલા છે 125 ડિગ્રી, અને ખૂણો ODC એ આપણને આપેલો છે 70 ડિગ્રી. આ બધું આપેલું છે,
તો એ બે મૂલ્યો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને ખૂણો DCO મળી જાય, એટલે આપણો બીજો ખૂણો DCO તો એ પણ કેવી રીતે મળશે, તો આ 70 આ બાજુ જતા રહેશે, તો ખૂણો DCO બરાબર 125 ડિગ્રી માઇનસ 70 ડિગ્રી, 125 માંથી 70 બાદ થાય તો એ પણ કેવો આવશે 55, તો ખૂણો DCO બરાબર પણ 55 આપણને મળે છે, જેને આપણે પરિણામ નંબર 2 કહીશું. આપણું બીજું પરિણામ મળી ગયું, હવે આપણે ત્રીજું પરિણામ આપણું મેળવવાનું છે. તો હવે બે ત્રિકોણો સમરૂપ આપેલા છે આપણને, બે ત્રિકોણો સમરૂપ આપેલા છે કારણ કે સમાંતર રેખાઓની અંદર છેદક રેખાઓથી બનતા ત્રિકોણો સમાન હોય એવું આપણને ખબર છે, બરાબર છે? તો કયા બે ત્રિકોણ સમાન આપેલા છે? તો પહેલા તમને શું કર્યું, પહેલા બહિષ્કોણનો ઉપયોગ કરીને પહેલો જવાબ શોધ્યો, પછી CDO એટલે બીજી માહિતી આપી હતી એનાથી તમે બીજો જવાબ શોધ્યો, હવે જે ત્રીજી માહિતી એટલે કે પહેલી આપી છે એનાથી તમારે શોધવાનું છે, આપેલ માહિતી પરથી શોધવાનું છે એવું આપણને ખબર છે. આપણે આપણી બુદ્ધિ તો દોડાઈએ જ, પણ માહિતી કઈ આપેલી છે એના પરથી આપણે કરવાનું છે. તો હવે આપણને આપેલું છે ત્રિકોણ ODC સમરૂપ OBA, તો એમાં જે ખૂણો A છે, હવે આ યુગ્મ કોણ થયો, તો ખૂણો OAB બરાબર ખૂણો OCD, આવું શું કામ થયું, તો કે યુગ્મ કોણની જોડ, યુગ્મ કોણની જોડ, બરાબર. તો હવે આ ખૂણો તમે શોધ્યો એ તમને 55 મળ્યો, આ ખૂણો તમે શોધ્યો એ પણ તમને 55 મળ્યો, 55 55, 110 અને 70 180 થઈ ગયા. હવે જો આ ખૂણો સી તમારો 55 હોય તો ખૂણો એ તમારો કેવો થાય, 55 જ થાય. તો માટે ખૂણો OAB બરાબર 55, જેને તમે પરિણામ નંબર 3 કહી શકો. હવે આટલું શોધ્યા પછી આપણે આ જવાબનું એક વાક્ય ના લખીએ તો આપણો અડધો માર્ગ જતો રહે. તો આમ આપણે જે શોધવાનું હતું એ ખૂણો DOC બરાબર 55, ખૂણો DCO બરાબર 55 અને ખૂણો OAB બરાબર 55. તમે જુઓ ત્રણે ત્રણ ખૂણા જે આપણે શોધવાના હતા એ 55 ડિગ્રીના મળ્યા. તો અહીંયા આપણે બે વસ્તુનો ઉપયોગ, ધોરણ 9માં જે આપણે ભણી ગયા છે એવી બે વસ્તુનો ઉપયોગ કર્યો, એક રૈખિક જોડ અને બીજી આપણે શોધવાની છે કે આવું ક્યાં, બરાબર છે? દાખલા નંબર 3, દાખલા નંબર 3 ની રકમ છે એના ભાગ પાડીએ. સમલંબ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ, તો સમલંબ ચતુષ્કોણ આપણે કેવી રીતે દોરતા હતા, તો આપણને અહીંયા આગળ આકૃતિમાં આપેલું જ છે, બરાબર. અને અહીંયા સી અને ડી માંથી આપણે લંબ દોરીએ, સી અને ડી માંથી લંબ દોરીએ તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય, એક આઠખૂણો બનાવ્યા, બરાબર. એટલે સમલંબ ચતુષ્કોણની આકૃતિ દરેક વખતે આપણા મગજમાં આ ઉપર નાની અને નીચે મોટી, સમાંતર રેખાઓ ઉપર નાની નીચે મોટી અથવા તો નીચે નાની ઉપર મોટી, એ રીતની આકૃતિ આપણા મગજમાં તરત આવી જવી જોઈએ, બરાબર. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે, હવે AB સમાંતર DC હોય જ ને, AB બરાબર. બીજો ભાગ એ વિકર્ણો AC અને BD એકબીજાને બિંદુ O માં છેદે છે, તો વિકર્ણો ચતુષ્કોણના સામસામેના ખૂણાને જોડતા વિકર્ણો, બરાબર, અને વિકર્ણો વચ્ચે O બિંદુમાં છેદે છે. ત્રીજો ભાગ, તો હવે ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો કે
OA अपन OC, OA अपन OC बराबर OB अपन OD, એટલે કે OA અને OC નો ગુણોત્તર અને OB અને OD નો ગુણોત્તર બંને સમાન છે, આવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા આકૃતિ આપેલી નથી, બરાબર, આકૃતિ આપેલી નથી, તો આપણે આકૃતિ દોરવાની છે. ઉકેલ સ્ટેપ નંબર 1, પક્ષ સાબિત કરવાનું છે. તો પક્ષ સાધ્ય અને સાબિતી પ્રમેયની રીતે આપણે કરીએ છીએ. આવું કેમ કરીએ છીએ? તો આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને હવે આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવીશું. આપણને ઓલરેડી ગાણિતિક સ્વરૂપમાં જ આપેલું છે, ઘણી વખત ત્યાં શબ્દોમાં આપેલું હોય, બરાબર. તો આપણને બે માહિતી આપેલી છે. કઈ માહિતી બે આપેલી છે? તો કે પક્ષમાં સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે, આવી માહિતી આપેલી છે. અને વિકર્ણો AC અને BD એ બિંદુ એકબીજાને O માં છેદે છે, આટલી વસ્તુ આપણને આપેલી છે. આપણે સાબિત શું કરવાનું છે? જે સાબિત કરવાનું હોય એ આપણું સાધ્ય બની જાય. જે સાબિત કરવાનું હોય સાધ્ય બની જાય. OA અને OC નો ગુણોત્તર અને OB અને OD નો ગુણોત્તર એ સરખો હોય. હવે તમે જે સાબિત કરવાનું છે એના પછી તમે આકૃતિ દોરો. હવે તમને આપેલી માહિતી પ્રમાણે આકૃતિ દોરો. આપેલી માહિતી પ્રમાણે આકૃતિ દોરો. તો AB અને CD એ સમાંતર છે. AB અને CD સમાંતર જોડી દીધા, તો એને વચ્ચે સમાંતર રેખાઓને જોડતી બે રેખાઓ BC અને AD પણ જોડી દીધી, તો આપણો સમલંબ ચતુષ્કોણ ABCD તૈયાર થઈ ગયો. હવે શું કરીએ છે? તો કે A ને C જોડે જોડ્યો અને B ને D જોડે જોડ્યા, બરાબર. તો વિકર્ણો જોડી દીધા. હવે વિકર્ણો જે બિંદુએ છેદે છે એને O નામ આપી દીધું, આટલું વિકર્ણો બની ગયા. હવે કરવાનું છે શું? કરવાનું છે શું? તો કે O થી A સુધીનું અંતર, O થી A સુધીનું અંતર એટલે કયું? તો કે આ રહ્યું. અને O થી C સુધીનું અંતર એટલે આ રહ્યું. તો એક જ રેખા પરના ત્રણ બિંદુ આપણે એકદમ સાદી રીતે સમજી લેવાનું. આ AO અને C એ શું છે? એક જ રેખા પર આવેલા ત્રણ બિંદુ છે, એટલે A'O'C. એના પરથી તમે એવું કહી શકો કે OA અપન OC, OA અપન OC અથવા તો OC અપન OA, આવું તમે કહી શકો. કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, બરાબર. અને એવી જ રીતે OB અપન OD જુઓ. OB અપન OD એટલે આ બાજુનું, બરાબર, અને આ બાજુનો ભાગ, એ બંનેનો ગુણોત્તર. તો આ પણ એક જ રેખા પર આવેલા તમારા બિંદુઓ છે, ડી ઓ અને બી. તો ત્યાં પણ તમે ડી ડેશ ઓ ડેશ બી એવું કરી શકો. સીધી જ રીતે આપણે અત્યારે કોઈ નિયમનો ઉપયોગ નથી કરતા, આપણને જેટલી ખબર છે એ પ્રમાણે આપણે આવી રીતે કરી શકીએ. તો કે હા, કરી શકો, બરાબર, કરી શકો ને. રેખાના ભાગ કરીને એક જ રેખા પરના બિંદુ છે, સમરેખ બિંદુ, આપણે એવું આવતું હતું નવમામાં, સમરેખ બિંદુ અસમરેખ બિંદુ એવું આવતું હતું ને, કોને ખબર હે, બરાબર. આપણી તો ઉંમર થઈ ગઈ, સીધા બેસાતું નથી. તો આકૃતિ આપણે દોરી દીધી અને એમાં શું જોવાનું છે એ પણ જોઈ લીધું, બરાબર. હવે સ્ટેપ નંબર 4, સાબિતી. સાબિતીમાં સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD હોવાથી, AB સમાંતર CD હોવાથી, હવે અહીંયા તમે જોઈ શકો કે આ ખૂણો A અને ખૂણો C, હવે સમાંતર રેખાઓની જોડ, સમાંતર રેખાઓ એ બે જોડ યુગ્મ કોણો, બે જોડ કે ચાર જોડ, બે જોડ યુગ્મ કોણો એટલે ચાર યુગ્મ કોણ આપે છે, બરાબર.
આવું આપણે કઈ શીખ્યા હતા? તો સમાંતર રેખાની પૂર્વ ધારણા, એમાં આવું કઈક શીખ્યા હતા. તો અહીંયા તમે આમ જુઓ તો ખૂણો A એટલે આખો ખૂણો આ, એટલે તમે સી એ બી એટલે આ નીચેનો એક જ ખૂણો ભાઈ, આટલો નાનો આ નહીં બરાબર, આ નાનો ખૂણો, અને એ સી ડી એટલે આ ખૂણો, આ બંને ખૂણા ઝેડ બનાવતા ખૂણા છે, તો એ તમારા યુગ્મ કોણ થયા. એવી જ રીતે ડી બી એ, ડી બી એ એટલે આ ખૂણો, અને બી ડી સી, બી ડી સી એટલે એની ઉપરનો ખૂણો બરાબર. તો ક્રોસ સામસામેના ક્રોસ ખૂણા એ તમારા સરખા થાય, આવું તમને કોણ કહેતું હતું? તો કે યુગ્મ કોણની જોડ, યુગ્મ કોણની જોડ. તો કયા દાખલામાં, કયા સિદ્ધાંત, કયા પ્રમેય, કઈ પૂર્વધારણાનો ઉપયોગ કરેલો છે એ આપણને ખબર હોવી જોઈએ. અને એટલા માટે હું કહું છું કે એકવાર પેનથી અને ત્રણ ચાર વાર પેન્સિલથી એનો એક દાખલો કરશો તો જ તમને ખબર પડશે. બાકી આ એબીસીડીના ચક્કરમાં એવા ભરાઈ જશો કે તમને એકે માર્ક નહીં મળે બરાબર. એટલે કમ્પ્લીટલી દાખલાને એ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે કે છે ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડી. ઓ એ બી એટલે કયો ત્રિકોણ? ઓ એ બી એટલે આ નીચેનો ત્રિકોણ એક નંબર, અને એની ઉપરનો ત્રિકોણ એટલે ઓ સી ડી એટલે આ બે નંબરનો ત્રિકોણ બરાબર. એની અંદર શું છે? તો આ બંને ત્રિકોણો સમાંતર, સમાંતર બાજુની સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણ છે ને ઉપરની આકૃતિ પ્રમાણે બરાબર. તો એનાથી શું થશે? તો કે છે એનાથી ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી, ઓ એ બી બરાબર ઓ સી ડી એટલે આ સામસામેના ખૂણા સરખા થશે, અને ઓ બી એ, ઓ બી એ એટલે આ ખૂણો, અને ઓ ડી સી એટલે આ ખૂણો એટલે યુગ્મ કોણોના જ ખૂણા છે, તો એ પણ યુગ્મ કોણ જ થશે બરાબર. તો અહીંયા લખેલું છે પરિણામ એક મુજબ એ પણ સરખા થશે. હવે કે છે તમારી આકૃતિમાં તમને એવું ખ્યાલ આવી જાય છે કે યુગ્મ કોણોની જોડ દ્વારા ત્રિકોણના બે ખૂણા મળી ગયા, બંને ત્રિકોણના બે બે ખૂણા સરખા મળી ગયા બરાબર. તો સ્ટેપ નંબર સી, ખૂખું શરત અનુસાર. આ ખૂખું શરત કોની શરત છે ભાઈ? હા મોટે દિવસ, આ ખૂખું શરત કોની છે? હા કેવી રીતે મસ્તી મજાક કે ધમાલ નથી, પણ તમને આ વસ્તુ આના કારણે ઝડપથી યાદ રહેશે. આ હું તમને એમ કહું કે ખૂખું શરત એટલે શું, તાકે કોણ ખબર. અહીંયા એવું કહે છે કે કોઈ પણ ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો ત્રીજો ખૂણો આપોઆપ સરખો થઈ જ જાય જખ મારીને. એટલે ખૂખું શરત બે ખૂણા આપેલા છે, તો એનાથી તમે કહી શકશો કે ત્રિકોણ ઓ એ બી સમરૂપ ઓ સી ડી એટલે એક નંબર અને બે નંબરના જે બે ત્રિકોણ છે એ બંને ત્રિકોણ સમરૂપ છે. હવે ખૂણા સમરૂપ હોય, ખૂણા સમરૂપ હોય તો બાજુઓ કઈ જવાની? જખ મારીને સમરૂપ થાય બરાબર. પણ બાજુઓ સમરૂપ થાય, બાજુઓ સમરૂપ થાય, શું થાય બાજુઓનું? તો કે બાજુઓનો ગુણોત્તર છે ને એ સમપ્રમાણમાં થાય. તો બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય તો અહીંયા જે બે બે બાજુઓ આપેલી છે, કઈ બાજુઓ આપેલી છે? તો હવે આ ત્રિકોણને
જે નાનો ત્રિકોણ છે ને એ નાના ત્રિકોણ ને આમ કટ કરી નાખો અને એને અહીંયા મોટા ત્રિકોણ ની ઉપર મૂકી દો અને આમ ઊંધો ફેરવીને આમ મૂકી દો તો આ ઓસી અને ઓએ એક અનુરૂપ બાજુ થઈ જશે, ઓસી અને ઓએ અનુરૂપ બાજુ થઈ જશે. હા, તો એ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર હવે કેમ સરખો થયો એ ખબર પડી. હા પડી ને, ઓએ અપન ઓસી બરાબર ઓબી અપન ઓડી. આ લોકોએ સમાંતર રેખાની પૂર્વ ધારણાના આધાર ઉપર એટલે એના ઉપયોગ કરીને યુગ્મ કોણની જોડ બનાવીને ખુખુ શરતનો ઉપયોગ કરીને આ દાખલાનો ઉકેલ લાયા. આપણે સમરૂપતા ભણવાની છે અને સમરૂપતા ભણવાની છે એટલે દરેક દાખલાનો જવાબ સમરૂપતાની સંકલ્પના અને એના સિદ્ધાંતો કે શરતોના આધાર ઉપર જ લેવાનો છે. તો આપણે જે પેલું રેખાઓ વાળું કહેતા હતા ને કે ઓ ડેસ એ ડેસ બી, એ રીતે પણ કરાય, એ રીતે પણ કરાય, પણ એ રીતે તમને પૂરા માર્ક મળે નહીં, પૂરા માર્ક મળે નહીં. કારણ કે આપણું પ્રકરણ છે ત્રિકોણ અને ત્રિકોણમાં આપણે ભણીએ છીએ ત્રિકોણની સમરૂપતા. તો તમે ખાલી રેખાઓના કે રેખાખંડના સિદ્ધાંતો પર કામ કરો તો એ ચાલે નહીં. બરાબર, તમને આ દાખલો ધારો કે બે માર્કમાં પૂછાયો હોય, તમે પેલી રીતે દાખલો ગણી કાઢો છો, તમારો જવાબ સાચો જ છે, તમારી સમજૂતી પણ સાચી જ છે, પણ તમને એક જ માર્ક મળશે. તો આપણે શું કરવાનું એ આપણને ખબર પડવી જોઈએ. દાખલા નંબર 4, આપેલ આકૃતિમાં QR અપન QS બરાબર QT અપન PR એટલે QR અને QS અને QT અપન PR નો ગુણોત્તર આપેલો છે. બીજું શું આપેલું છે? તો કે ખૂણો 1 બરાબર ખૂણો 2 આવું આપેલું છે. તો કે સાબિત કરો કે ત્રિકોણ PQS અને ત્રિકોણ PQR એ બંને કેવા છે? સમરૂપ છે. હવે સ્ટેપ નંબર ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે, આકૃતિ આપેલ છે. હવે આકૃતિ આપેલ છે તો પહેલા આપણે આકૃતિને સમજી લેવાની. આપણે જે ગુણોત્તર જોઈએ છે અહીંયા આગળ આપણને ખબર છે કે આપણને બે એક જ પેલા ત્રિકોણની એટલે ત્રિકોણના વિભાજનની રચના એવું કઈ યાદ આવે છે? ત્રિકોણના વિભાજનની રચના, નાનો ત્રિકોણ મોટો ત્રિકોણ એટલે સમરૂપ ત્રિકોણોની રચના, રચના નંબર 2 એટલે બીજા પ્રકારની રચના, એમાં આ નાનો ત્રિકોણ મોટો ત્રિકોણ અંદર ને અંદર જ આવતો હતો. હા, એવું કઈ આકૃતિમાં દેખાય છે? દેખાય છે. તો આપણે આકૃતિમાં આપેલું છે શું? તો કે QR અપન QS. QR ક્યાં છે? તો કે QR આ રહ્યો, આ QR અને QS બરાબર. એટલે આ QR અને QS એટલે Q-S-R, Q-S-R તો જ આ બેનો ગુણોત્તર થાય ને બરાબર. આ નાનો અને આખો મોટો બરાબર. આપણે પેલું A ડેશ D ડેશ B તો AD અપન AB, AD અપન AB ઉદાહરણ 1 પ્રમાણે, અહીંયા તમારું ઉદાહરણ 1 હતું ને એના પ્રમાણે બરાબર. પછી QT અપન PR, QT ક્યાં છે? આ QT, QT એટલે આ બાજુ અને PR કઈ ગયો? તો PR એટલે આ વચ્ચેની બાજુ. હવે આટલી વસ્તુ આપણને આપેલી છે બરાબર, અને એવું કહે છે કે આ એક નંબરનો ખૂણો એટલે આ ખૂણો
અને બે નંબરનો ખૂણો આ બંને સરખા છે। હવે બે નંબરના ખૂણાને જરી ધારીને જુઓ તો એ ખાલી આ P ને જોડતી રેખા છે ને એટલે સુધી છે, T ને જોડતી રેખા પર નથી, બરાબર। હવે આ બે ખૂણા સરખા થઈ ગયા તો આ ત્રીજો ખૂણો P સરખો થઈ જશે, થઈ જાય ને। ચલો હવે આપણને જે માહિતી આપેલી છે એને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ। ત્રિકોણ PQR માં એટલે આખો ત્રિકોણ આપણો કયો છે? PQ અને R। ત્રિકોણ PQR માં આપણને એક આપેલું છે ખૂણો 1 બરાબર ખૂણો 2, ખૂણો 1 બરાબર એટલે ખૂણો 1 કયો છે? તો કે ખૂણો 1 એટલે PQ અને S એટલે PQ અને R, ખૂણો 1 એટલે PQ અને R, અને બીજો ખૂણો 2 નંબરનો ખૂણો એટલે PRQ। આ 1 અને 2 નંબરના ખૂણાને આપણે ગાણિતિક નામ આપી દીધા, બરાબર। તો એના પરથી શું થશે? તો કે PR, P થી R સુધીનું અંતર, P થી R સુધીનું અંતર અને Q થી P સુધીનું અંતર બે સરખા થશે, કારણ કે બે ખૂણાને જે પાયા પર બે ખૂણા આપેલા હોય એનાથી જોડેથી બાજુ એટલે સંલગ્ન, ખૂણાને સંલગ્ન બાજુઓ કેવી હોય? ખૂણાને સંલગ્ન બાજુઓ સરખી હોય। આ પણ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે એટલા માટે આપણને PR અને QP સરખા છે, બરાબર। તો આ શું છે? ખૂણાને સંલગ્ન બાજુ, પણ કેવા ખૂણાને? તો કે સમાન ખૂણાને, આ બંને ખૂણા સમાન છે ને તો એને સમાન બાજુ તો એ સરખી જ હોય, બરાબર। તો સ્ટેપ નંબર 1 થયું, આ B થયું અને આ C। એટલે આજે આપણે ત્રિકોણ PQR ની અંદર જ રમીએ છીએ એટલા માટે। તો આના પરથી આપણે શું કરી શકીશું? તો કે QR / QS / QT / PR આવું આપેલું છે આપણને, આ શું છે? આપેલું છે। તો અહીંયા તમે જુઓ આજે PR જે આપેલું છે, PR આ PR ની જગ્યાએ, આ PR ની જગ્યાએ તમે QP લખી શકશો। આવું કેમ કર્યું? તો કે PR / QP આપેલું છે એટલે થાય ખૂણો, ખૂણાને સંલગ્ન બાજુ છે ને એટલે આવું થાય, બરાબર। તો આ બે નંબરનો મુદ્દો આપણા માટે અગત્યનો છે કારણ કે એનો આધાર લેવાનો છે। તો અહીંયા QR / QS / QT / QP, તો આ વસ્તુ આપણે શોધી, જે શોધી એને હાઈલાઈટ કરી, બરાબર। હવે મુદ્દા નંબર 3, હવે બીજો ત્રિકોણ લો TQR, TQ અને R એટલે બહારનો ત્રિકોણ, બરાબર। 1, 2 અને 3 આ લાઈન, આ લાઈન હવે જોવાની છે, બરાબર। તો TQR માં શું છે? તો કે P અને S, આ P અને S અનુક્રમે, P અને S અનુક્રમે PQT નું અને QT અને QR પરના બિંદુઓ છે, એક રેખા પર આવેલા બિંદુઓ છે, બરાબર। P અને S, તો P કોની પર છે? QT પર, અને S કોની પર છે? QR પર, બરાબર। તો એના દ્વારા આપણે શું કરી શકીએ? અને પાછું બીજું શું આપેલું છે? તો ઉપર જે આપણને આપેલું છે એનું એ ફરીથી લખવાનું, આપણે આજે શોધ્યું ને કે QR / QS, QR / QS અને QT / QP, QT / QP આવું તમને આપેલું છે, બરાબર। તો હવે એટલે આ B અને હવે C, પ્રમેય 6.2 અનુસાર, 6.2 શું કહે છે?
કે ત્રિકોણ ના બે હા બોલો જો કોઈ રેખા ત્રિકોણ ની બે બાજુને સમાન ગુણોત્તર માં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાન થાય બરાબર તો અહીંયા QP અપન QT અને QS અપન QR આ બે બાજુને સમાન ગુણોત્તર માં વિભાજન કરે છે તો આ રેખા જે છે SP અથવા તો PS SP અથવા તો PS એટલે કઈ રેખા આ 1 2 ને 3 લીટા અને એ આ TR એટલે કે RT ને સમાંતર છે બરાબર તો તમે એવું લખી શકશો SP સમાંતર RT અને તમે આ રીતે પણ લખી શકો PS સમાંતર TR PS સમાંતર TR આ બે રીતે લખી શકો બરાબર અથવા તો એનાથી શું થશે તો કે હવે એનાથી બનતા ખૂણા એટલે ખૂણો P અને ખૂણો T P ખૂણો એટલે QPS QPS એટલે આ ખૂણાની વાત થઈ અને QTR એટલે આ ખૂણાની વાત થઈ તો એ બે ખૂણા સરખા આ બે ખૂણા કેમ સરખા કોણ હા અહીં બાચડ આપેલું છે જો બરાબર અને બીજો કયો ખૂણો તો આ બાજુની સાઈડે જુઓ તો ખૂણો S એટલે QSP અને QRT એટલે આ ખૂણો સરખો બરાબર અને આ બંને અનુકોણની જોડ અનુકોણની જોડ બરાબર હવે સ્ટેપ નંબર 4 હવે જે આ બંને ત્રિકોણ આપણને એટલે હવે બીજો ત્રિકોણ કયો આવ્યો PQS PQS એટલે આપણો નાનો ત્રિકોણ PQS એટલે આપણો નાનો ત્રિકોણ બરાબર અને ત્રિકોણ TQR TQR એટલે મોટો ત્રિકોણ આખો જે છે એ એ બંનેમાં શું થશે તો કે ખૂણો P અને T સરખો છે P અને T સરખો છે S અને R સરખો છે S અને R સરખો છે બરાબર તો આ Q કેવો થશે એક ત્રિકોણના બે ખૂણા સરખા થઈ ગયા એક ત્રિકોણના બે ખૂણા સરખા થઈ ગયા તો ત્રીજો ખૂણો કેવો થઈ જશે સરખો થઈ જશે પણ અહીંયા તો તમને આ R અને Q બે સરખા આપેલા જ છે ઓલરેડી એક અને બે તો ખૂબ 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 બરાબર ખૂણો QPS બરાબર ખૂણો QTR આ જે હું બોલું છું એ પ્રમાણે તમારી આંખો અને પેન ફરવી જોઈએ કયો ખૂણો છે QPS એટલે P ખૂણો આવ્યો QPS એટલે P ખૂણો અને QTR એટલે ઉપરનો T ખૂણો બરાબર એ બંને સરખા છે બરાબર અને ખૂણો QSP એટલે નીચેની સાઈડે જુઓ QSP એટલે S ખૂણો અને ખૂણો QRT એટલે ખૂણો R બરાબર એ બંને સરખા છે અને એનાથી ત્રીજો ખૂણો ખૂણો PQS બરાબર ખૂણો TQR એટલે ખૂણો Q એ એક જ ખૂણો છે એ સરખો થાય તો સ્ટેપ નંબર 5 ખૂખૂખૂ શરત પ્રમાણે શરત પ્રમાણે આપણા બે ત્રિકોણ એક મિનિટ ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR એવું થાય બરાબર આપણે જે શોધવાનું હતું અહીંયા મળી ગયું અને આ બધા કોણ છે અનુકોણ અનુકોણની વ્યાખ્યા અહીંયા લખવાની આ બોલજો ટેકો